નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ જે પણ જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન તમે વાપરતા હોય બધામાં શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નો જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમારે ફરીથી તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તમારે જણાવવાનું છે દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે જેમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ ગુજરાત હેગિંગ્સ કયા જિલ્લાના ભીલ અને પટેલિયા જનજાતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે દાહોદ કયું આવશે દાહોદ મિત્રો દાહોદની વાત કરીએ એટલે એનું નામ કેના પરથી પડ્યું છે તમને ખબર છે દોહદ અને દો હદ તમારે કહેવાની છે એટલે કે દાહોદ જિલ્લાને બે રાજ્યોની સરહદ સ્પર્શે છે એનું નામ શું છે અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ છે ને એનો જન્મ અહીંયા દાહોદમાં થયો હતો એ પણ યાદ રાખજો તો જી ટ્વેન્ટી શિખર સંમેલન ભારતની સમૃદ્ધ આદિવાસી વિરાસત અને કામગીરીનું કારીગીરીનું નોંધપાત્ર પ્રદર્શન થયું છે જેને ટ્રાયફેડ ટ્રાયફેડ એટલે કે ટ્રાયબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું અને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ભારતના વિવિધ પ્રદેશના આદિજાતિ કારીગરો દ્વારા હાથથી તૈયાર કરવામાં આવેલ કેટલાક ઉત્કૃષ્ટ ઉત્પાદનોને વિશ્વભરના પ્રતિનિધિઓનું ધ્યાન આકર્ષિત કર્યું અને પ્રશંસા મેળવી હતી તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ બિરદાવા શ્રી પરેશભાઈ જયંતિભાઈ રાઠવાએ જી ટ્વેન્ટી ક્રાફ્ટ બજારમાં પિથોરા આર્ટના જીવંત નિર્દેશન અને પોતાની નોંધપાત્ર પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું ગુજરાત હેગિંગ્સ ગુજરાતના દાહોદમાં ભીલ અને પટેલિયા જનજાતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુજરાતી વોલ હેગિંગ્સ છે જે તેમના વોલ એન્હાન્સિંગ ચામ માટે ખૂબ જ પ્રિય છે તે એક પ્રાચીન ગુજરાત કળામાંથી ઉદભવે છે શરૂઆતમાં પશ્ચિમ ગુજરાતની ભીલ જાતિઓ દ્વારા રચવામાં આવી હતી અને લટકતી ઢીંગલીઓને પારણાના પક્ષીઓ રજૂ કરાયા હતા સુતરાઉ કાપડને રિસાયકલ કરેલી સામગ્રીની સુવિધા તે ધરાવે છે ને હવે તેઓ અરીસાના કાર્ય જરી પથ્થરો અને માળા ધરાવે છે જે પરંપરાને જાળવી રાખીને સમકાલીન ફેશનને અનુરૂપ વિકસિત થાય છે ઓકે તો યાદ રાખજો ગુજરાત હેગિંગ્સ છે દાહોદમાં ભીલ અને પટેલિયા જનજાતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે આરબાબાદનો ક્વેશ્ચન છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે આજનો દિવસ એટલે 18મી સપ્ટેમ્બરનો રોજ 15 નવેમ્બર 2019 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સમાયંતિ સમાનથી સમાજ દ્વારા 18 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સમાન વેતન તરીકે રજૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમાન કામ માટે સમાન વેતન દ્વારા જાતિ સમાનતા મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે તમને ખબર છે આપણા ભારતના બંધારણમાં સમાન કામ માટે સમાન વેતન વેતન એ જે અનુચ્છેદ છે એ કયો અનુચ્છેદ છે કયા આર્ટિકલમાં એ દર્શાવવામાં આવ્યું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને નાગરિક અધિકાર સંગઠનો વ્યવસાયિક સંગઠનો અને મજૂર સંગઠનો દ્વારા જાતિ આધારિત વેતન ભેદભાવને દૂર કરવા અને વેતનની સમાનતા પ્રાપ્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ સમાન મૂલ્યના કામ માટે સમાન વેતનને સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મહિલાઓ પ્રત્યેના ભેદભાવ સામે પ્રતિબદ્ધતા દર્શાવે છે બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ દેશ છે જે મનાવવામાં આવે છે આજના રોજ વિશ્વ વાંસ દિવસ અઢારમી સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે વાંસ દ્વારા તૈયાર થયેલી વસ્તુઓ અંગે જાગૃતતા લાવવાનું છે તેમજ તેનો ઘરગથ્થુ ઉપયોગ વધે એ માટે પ્રોત્સાહન આપવાનો છે ભારતમાં વાંસ સંસાધનોમાં પચાસ ટકા ભાગ ઉત્તર પૂર્વના રાજ્યો અને પશ્ચિમ બંગાળનો છે વિશ્વમાં વાંસના કુલ ઉત્પાદનોમાં ભારતનો હિસ્સો ચાર ટકા છે ભારતમાં મુખ્યત્વે કુલ અરંડિયાના અરંડિયાનારિયા બંબુસા ચીમોનો બામુસા પછી ડેન્ડ્રો ક્લામસ ડિનોકોલા પછી ગિગેન્ટોચોલા આ બધી વાંસની મુખ્ય પ્રજાતિ છે યાદ રાખજો હજુ પણ એક દિવસ છે જે આજે મનાવવામાં આવે છે વિશ્વ જળરેખ દિવ જળ દેખરેખ દિવસ જે બે હજાર ત્રણથી અઢારમી સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે આ દિવસની ઉજવણી લોકોને જાગૃતિ અને પાણીની દેખરેખમાં ઇન્વોલ્વમેન્ટ અને વિશ્વના જળ સંસાધનોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે ચલો તમારા માટે એક પ્રશ્ન છે વર્લ્ડ વોટર ડે ક્યારે મનાઈએ છે વિશ્વ જળ દિવસ આ વર્ષની આની થીમ પાણી અને સ્વચ્છતા સંકટને ઉકેલવા માટે પરિવર્તનને વેગ આપવો એ છે યાદ રાખજો મિત્રો ઘણા બધા શોર્ટસ છે સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમારે જે તે બાકી હોય જોઈ લેજો અને પસંદ આવે તો લાઈક કરજો અને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે આપણા ભારતીય બોલર છે કુલદીપ યાદવ એમણે વન ડેમાં સૌથી ઝડપી એકસો પચાસ વિકેટ લેનારા ભારતીય બોલર બની ગયા છે ભારતીય સ્પિનર છે કુલદીપ યાદવ એશિયા કપમાં શ્રીલંકા સામેની મેચમાં સૌથી ઝડપી દોઢસો ઓડિયાએ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે કોલંબોમાં ભારત કોલંબોમાં શ્રીલંકા સામે ભારતની એકતાલીસ રનની જીતમાં કુલદીપે મહત્વની ભૂમિકા ભજવી કુલદીપ છે સકલેન મુશ્તાક ઇઠ્યોતેર મેચ રશીદ ખાન એસી અજંતા મેન્ડિસ ચોર્યાસી પછી વન ડેમાં દોઢસો વિકેટ લેનાર એકંદરે ચોથો ઝડપી બોલર છે ઝડપી સ્પિનર છે બોલરની તે ઝડપી બોલરમાં મોહમ્મદ સમી પછી સૌથી ઝડપી દોઢસો વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે આ વર્ષે તેણે પંદર વન ડેમાં એકત્રીસ વિકેટ લીધી છે જે ભારતીય બોલરમાં સૌથી વધારે છે અનિલ કુંબલેની વાત કરીએ તો અનિલ કુંબલે વન ડેમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લીધેલી છે ત્રણસો ચોત્રીસ વિકેટો આ યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન છે કે સૌથી ઝડપી રન બનાવનાર જે ખેલાડી છે બરાબર છે એમનું નામ છે વિરાટ કોહલી તમારે જણાવવાનું કેટલી ઇનિંગ્સમાં એમણે આ તેર હજાર રન બનાવ્યા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય જો પોલ્સ જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ઓકે તાજેતરમાં કેટલા ભારતીય મૂળના લેખકોને વૈશ્વિક સાંસ્કૃતિક સમજણ માટેના બે હજાર ત્રેવીસના બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે તો જવાબ આવશે બે લેખકોને જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો તાજેતરમાં ભારતીય વારસા માટે ભારતીય મૂળના બે લેખકો યુકે સ્થિત નંદિની દાસ યુએસ સ્થિત છે ક્રિસ માંજપરા એમણે વૈશ્વિક સાંસ્કૃતિક સમજણ માટે બે હજાર ત્રેવીસના બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે આ લેખકો છ વિશ્વવ્યાપી લેખકોમાં સામેલ છે જેમને બાર સપ્ટેમ્બરના રોજ નામાંકિત કરવામાં આવ્યા છે નંદિની દાસને કોટિંગ ઇન્ડિયા ઇંગ્લેન્ડ મુઘલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજન્સ ઓફ એમ્પાયર માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા મંજપરાને બ્લેક ગોસ્ટ ઓફ એમ્પાયર ધ લોંગ ડેથ ઓફ સ્લેવરી એન્ડ ધ ફેલર ઓફ એમન સિપેસન્સ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે આ પુરસ્કાર કોઈપણ ભાષાના કામને માન્યતા આપે છે જોકે નામાંકિત કાર્ય અંગ્રેજીમાં ઉપલબ્ધ હોવું જોઈએ અને યુકેમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ પુરસ્કાર બિન સાહિત્યના સંશોધન આધારિત કાર્યોને માન્યતા આપે છે જેણે વિશ્વ સંસ્કૃતિઓ માટે જાહેર સમજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે શોર્ટ લિસ્ટ કરાયેલા દરેકને એક હજાર પાઉન્ડ મળશે અને વી પચીસ હજાર પાઉન્ડનો રોકડ પુરસ્કાર એકત્રીસ ઓક્ટોબરના રોજ લંડનના એક એવોર્ડ સમારોહમાં વિજેતાની જાહેરાત સાથે કરવામાં આવશે હવે અહીંથી મને યાદ આવે છે બુકર પ્રાઇઝ બે હજાર ત્રેવીસ તમને ખબર છે કે જ્યોર્જી ગોસ્પિડિયોનોવ અને એન્જેલા રોડેલને આપવામાં આવ્યો છે બે હજાર ત્રેવીસનો બુકર પ્રાઇઝ છે ને તો બાકી છે મેં તમને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની વાત કરી બે હજાર બાવીસનો બુકર પ્રાઇઝ કોને મળ્યો તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તાજેતરમાં શ્રી અજીત નિનાનનું નિધન થયું છે તેઓ કયા કયા કલા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તો યાદ રાખજો તેઓ કાર્ટુનિસ્ટ હતા તો અજીત નિનાનને ઇન્ડિયા ટુડે મેગેઝિનના પ્રખ્યાત સેન્ટર સ્ટેટ શ્રેણી અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઓગણીસો એસી ના દાયકાની એમની પ્રિય રચનામાં એક ડિટેક્ટિવ મુચવાલા અને તેમનો કુતરો પૂછચો જે યુવા મેગેઝીન ટાર્ગેટમાં દેખાયો હતો અજીત નિનાનના રાજકીય કાર્ટૂન શાસક સરકાર અને વિપક્ષ બંને પર વ્યંગ સહિત વિવિધ વિષયો પર તેમના બોલ્ડ અને રમૂજી વલણ માટે જાણીતા છે તેમણે તેમની કલાત્મક પ્રતિભાનો ઉપયોગ પર્યાવરણીય મુદ્દાઓને સંબોધવા યાદગાર વ્યંગચિત્રો બનાવવા માટે પણ કર્યો હતો અજિત નિનાન અજિત નિનાન્સ ફની વર્લ્ડ પર એમના કામ માટે જાણીતા છે જે ટાર્ગેટ મેગેઝિનમાં પ્રકાશિત થયું હતું તેઓ જસ્ટ લાઈક ધેટ માટે પણ જાણીતા છે જેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયું હતું તો આ યાદ રાખો તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પાવર પોઈન્ટ બનાવનાર જે બે જે બે લોકો હતા એમાંથી એકનું નિધન થયું છે બરાબર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે ને ઓગણીસો સિત્યાસીમાં જે રજૂ કરવામાં આવ્યું હતું તો જેનું નિધન થયું છે એમનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખો ભારત અને મંગોલિયાએ એમના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તો તાજેતરમાં ભારત અને મંગોલિયાએ શિક્ષણ આઈટી કૌશલ્ય અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સ અને સહયોગ અંગે ચર્ચા કરી હતી તેઓએ ભારત મંગોલિયા ફ્રેન્ડશીપ સેકન્ડરી સ્કૂલના નિર્માણ માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા તેઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા એમના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું તેઓ વિકાસ ભાગીદારી શિક્ષણ આઈટી કાર્બન પુનઃપ્રાપ્ય ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ કનેક્ટિવિટી ખનીજો અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં પણ સહયોગ વધારશે વિદેશ મંત્રાલયમાં પૂર્વ સચિવ સૌરભ કુમાર મંગોલ એવો મંગોલિયાની મુલાકાતે છે અને એ ભારત અને મંગોલિયા વચ્ચેની દ્વિપક્ષીય કવાયત છે યાદ યાદ રાખજો રાખજો નોમાડિક આ મંગોલિયાની વાત કરીએ તો તમને ખબર છે કે મંગોલિયાના રાષ્ટ્રપતિ દ્વારા આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને તેજસ ઘોડો આપવામાં આવ્યો હતો અને મંગોલિયા છે એનું કેપિટલ છે ઉલાન બાતર અને રાષ્ટ્રપતિ છે ઉખના ગીર સુક કુરેલ સુખ તમારે એની કરન્સી કહેવાની છે જો તમને ખબર હોય કે એની કરન્સી શું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં ભારતીય સેનાએ ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોના સંબંધીઓના કલ્યાણ માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો તો જવાબ આવશે પ્રોજેક્ટ નમન શું આવશે પ્રોજેક્ટ નમન તો તાજેતરમાં ભારતીય સેનાએ ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોના સંબંધીઓના કલ્યાણ માટે પ્રોજેક્ટ નમન શરૂ કર્યો હતો આ પ્રોજેક્ટ નમન હેઠળ નિવૃત્ત સૈનિકો અને મૃત્યુ પામેલા કર્મચારીઓના સંબંધીઓ માટે ફરિયાદ નિવારણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે અને દિલ્હી છાવણીમાં આ પ્રકારનું પહેલું કેન્દ્ર ખૂબ જ ટૂંક સમયમાં સ્થાપિત થશે ઇન્ડિયન આર્મી વેટરનન્સ ડિરેક્ટોરેટ અને એચડીએફસી બેંક લિમિટેડ અને સીએસસી ઈ ગવર્નન્સ ઇન્ડિયા લિમિટેડ પ્રોજેક્ટ નમન માટે એક એમઓ પર હસ્તાક્ષર કર્યા છે આ પ્રોજેક્ટ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના સંબંધીઓ માટે એક કોમન સર્વિસ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે જે તમામ સરકારી સરકારથી ગ્રાહક સેવાઓ પ્રદાન કરશે અને સ્પર્શ એટલે કે સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેટર રક્ષા એ પોર્ટલ પર પેન્શનરો તેમના ખાતા અપડેટ કરવામાં આવશે રક્ષાનું ફૂલ ફોર્મ થાય છે કે રિજનલ ઓર્ગેનાઇઝેશન રજિસ્ટર સોસાયટી ફોર નોલેજ એન્ડ હેલ્થ એક્ટિવિટીઝ અને આ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સૈન્ય મથકો પર તેરથી વધુ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે ભારતીય સેનાની વાત કરી છે તો ભારતીય સેનાના ચીફ છે એમનું નામ છે જનરલ મનોજ પાંડે અને વાઇસ ચીફ છે એમ કુમાર પંદરમી જાન્યુઆરી છે એને મનાવવામાં આવે છે ભારતીય સેના દિવસ તરીકે તમારે કહેવાનું છે ભારતીય સેનાનો મુદ્રાલેખ શું છે કમેન્ટ બોક્સમાં લખો ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ બે હજાર ત્રેવીસ રાજ્યની પંદરમી વિધાનસભાના ત્રીજા સત્રના ચોથા દિવસે ગુજરાત સરકાર પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ કર્યું છે આ બિલમાં શું જોગવાઈ છે કે તપાસમાં કોઈ ગેરરીતિઓ બહાર આવે તો સરકાર પાસે વાઇસ ચાન્સેલરને એમના પદ પરથી બરતરફ કરવાની સત્તા રહેશે ટેકનિકલ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ અને મુખ્ય સચિવ શિક્ષણના નિર્દેશકોએ બેઠકોમાં એમની હાજરીના અભાવને કારણે શૈક્ષણિક અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો તરીકે સેવા આપશે નહીં આ કાઉન્સિલોમાં આચાર્ય ડીન વિભાગોના વીડા એટલે કે વડા એટલે કે વચોડી અને પ્રોફેસરની નિમણૂક કરવાનું પણ સૂચન છે હાલમાં ચાન્સેલર છે એની મુદત પહેલાં ત્રણ વર્ષ છે એ વધારીને પાંચ વર્ષ કરવામાં આવશે વાઇસ ચાન્સેલર એ યુનિવર્સિટીમાં પુનઃ નિયુક્તિ માટે લાયક નહીં હોય પણ અલગ યુનિવર્સિટીમાં હોદ્દો સંભાળી શકશે વિવિધ ફેકલ્ટી માટે ડીનની નિમણૂકમાં વાઇસ ચાન્સેલરની ભૂમિકા હશે આ નિમણૂકો રોસ્ટેશનલ ધોરણે કરવામાં આવશે યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટ સંસ્થાઓને બંધ કરીને રાજ્યમાં વિદ્યાર્થી રાજકારણનો અંત લાવશે યુનિવર્સિટીના અનામત ભંડોળનો ઉપયોગની દેખરેખ તેના બોર્ડ દ્વારા કરવામાં આવશે જેમાં સરકારનો હસ્તક્ષેપ નહીં હોય બોર્ડની પસંદગી સેનેટ સિન્ડિકેટ જેવી ચૂંટણીઓ દ્વારા કરવામાં આવશે નહીં તેના બદલે એમના સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરશે સેનેટ કે સિન્ડિકેટ ચૂંટણીઓ નહીં કરે બરાબર છે

ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું તો કચ્છની અંદર માંડવી આખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહ લેખકના લેખકનું નામ શું છે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથ મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કરેલો સરદાર પટેલ મહાગુજરાત આંદોલનમાં કયા વર્ષથી પ્રારંભ થયો હતો ઓગણીસો છપ્પન ગાંધીજી સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે તો અમદાવાદમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં કયું મ્યુનિસિપલ કોર્પોરેશન ટકાઉ રસ્તા બનાવવા માટે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિનો ઉપયોગ કરશે તો અમદાવાદ સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં માસ્ટર કાર્ડ ઇન્ડિયાના ચેરમેન તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા છે તો રજનીશ કુમાર જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા હતા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે દાહોદને બે

વિરાટ કોહલીએ ફાસ્ટેસ્ટ તેર હજાર રન કર્યા છે બસો સડસઠ ઇનિંગમાં પાંચમો પ્રશ્ન બે હજાર બાવીસનું બુકર પ્રાઇઝ મળ્યું હતું સિહાન કરુણા તિલકા શ્રીલંકાના છે છઠ્ઠો પ્રશ્ન પાવર બનાવનારા બનાવરાના બે જે વ્યક્તિઓ હતા બે લોકો હતા જેમાં એક હતા રોબર્ટ ગેસ્કીન અને બીજા જેમનું નિધન થયું છે રિસન્ટલી એમનું નામ છે ડેનિસ ઓસ્ટિન સાતમો પ્રશ્ન મંગોલિયાની કરન્સી છે શું છે ટુ છે અને આઠમો પ્રશ્ન સેવા પરમો ધવ ધર્મ સેવા પરમો ધર ધર્મ આ ઇન્ડિયન આર્મીનો મુદ્રાલેખ છે ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કયા સ્થળે એગ્રી એશિયા એન્ડ ડેરી લાઇફ સ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સપોની બારમી આવૃત્તિની શરૂઆત થઈ જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન કે ટાઈમ મેગેઝિનની બે હજાર ત્રેવીસની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં ટોપ હંડ્રેડમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય કંપની કઈ છે આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખો જો બધાને ભણવાની મોજ પડી હશે મોજ પડી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જ્યાં પણ તમે શેર કરી શકતા હોય અને વોટ્સએપના સ્ટેટસમાં મૂકો તો સૌથી બેસ્ટ આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત